મહુવાથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. દેવા માફી માટે હાર્દિક પટેલના સમર્થનમાં ખેડૂતો 2 દિવસીય પ્રતિક ઉપવાસ કરવાના છે. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે તે પ્રમાણે જ્યારે હાર્દિક પટેલના આમણાત ઉપવાસનો 12મો દિવસ છે ત્યારે ખેડૂતોના દેવા માફી માટે હાર્દિક પટેલના સમર્થનમાં ખેડૂતો 2 દિવસ પ્રતિક ઉપવાસ કરવાના છે ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો આ પ્રતિક ઉપવાસમાં જોડાશે. કોંગ્રેસ સમિતિ દ્વારા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. મહુવા ખાતે હાર્દિક પટેલના આમણાત ઉપવાસનો જ્યારે 12મો દિવસ છે ત્યારે ખેડૂતો 2 દિવસ પ્રતિક ઉપવાસ કરવાના છે. ખેડૂતોના દેવા માફી માટે હાર્દિક પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાવાના છે અને કોંગ્રેસ સમિતિ દ્વારા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જી, તો આ સમગ્ર માહિતી આપવા બદલ અમારા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા આસિફ અગવાડ. જી આસિફ જી, જણાવશો કે કોંગ્રેસ સમિતિ દ્વારા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, તો શું છે આ સમગ્ર માહિતી? જી મેડમ, ચોક્કસપણે જણાવી દઉં કે કોંગ્રેસની સાથે પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે, ત્યારે મહુવા તાલુકાના ખેડૂતો દ્વારા હાર્દિક પટેલને સમર્થન આપવા 2 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. ત્યારે મેથડા બંધારા સમિતિના આગેવાનો તેમજ ખેડૂતોના આગેવાનો સાથે ખેડૂતોના ઉપવાસ આંદોલનમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ખેડૂતોના દેવા માફ કરાવવા માટે અને હાર્દિક પટેલને સમર્થન આપવા માટે આજે વડલી તાલુકા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદન પત્ર પાઠવશે, જેમાં તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા ડોક્ટર કનુભાઈ કલસરિયા અને મંગાભાઈ ચૌહાણ સહિતના કોંગ્રેસના આગેવાનો આ રેલીમાં જોડાયા છે. જી હા. જી આસિફજી, આ સમગ્ર માહિતી બદલ આભાર.